तो अमेरिका के जे विश्वनी सौथी मोटी महासत्ता कहेवाय छे, परंतु हवे अमेरिकामां पण कोरोना सामे हारी गया होय तेवुं लागी रह्युं छे। त्यारे कोरोनाना सतत केस जे प्रमाणे वधी रह्या छे, अमेरिकाना न्यूजर्सीमां रहेता नीलिमाबेन पंड्याએ આખો પરિવાર જ એમનો કોરોનાથી પીડાઈ રહ્યો છે, ત્યારે તેમણે પોતાનું દુઃખ વ્યક્ત કરતો એક વિડીયો શેર કર્યો છે। તેમાં તેમણે જણાવ્યું કે પરિવારના 5 સભ્યો કોરોનાગ્રસ્ત હોવા છતાં પણ તેમને કોઈ જ હોસ્પિટલમાં સારવાર મળી રહી નથી। તેનું એક જ કારણ છે કે જે પ્રકારે ન્યૂજર્સીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, તેના કારણે તેમને સારવાર પણ મળી રહી નથી। ત્યારે તેમણે તમામ લોકોને, એટલે કે ભારતના પણ તમામ લોકોને અપીલ કરી હતી કે તેમણે કામ સિવાય ઘરની બહાર ન નીકળવું। મારા ઘરના 5-5 માણસો અમે કોરોના વાયરસથી ઘેરાયેલા છીએ। અત્યારે અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, છતાંય અમે હિંમત નથી હારતા। અમે બધા જ બને એટલા પ્રિકોશન્સ લઈને ગરમ પાણી પીએ છીએ, ગરમ આદુવાળું લીંબુવાળું બધું પાણી પીએ છીએ, બધાની વાત સાંભળીએ છીએ, અને ઘણું ધ્યાન રાખવા છતાં પણ આ વસ્તુ અમારા ઘરમાં આવી ગઈ અને 5-5 જણને લાગી ગઈ। કેટલું ડિસ્ટન્સ, કેટલી ચોખ્ખાઈ, હાથ ધોવાનું, આ બધું રાખવા છતાં અમારા ઘરમાં આવી ગઈ છે અને હવે અત્યારે એની સાથે અમે ઝઝૂમીએ છીએ। અમને લોકોને અહીંયા આગળ કોઈ ડોક્ટર દવાખાનામાં લેવા તૈયાર નથી, પણ મારી નસીબ એટલું સારું કે મારી નાની ડોટરને બ્લડ ડિસઓર્ડર છે બહુ મોટો, જે 11 વર્ષથી સફર કરે છે, અને એ બ્લડ ટ્રાન્સફ્યુઝન આપે છે અહીંયા દવાખાનામાં। એને ફીવર આવ્યો એટલે તાત્કાલિક એને ઇમરજન્સીમાં એને લઈ લીધી, એના લીધે અત્યારે હું દવાખાનામાં એની સાથે છું। અહીંયા મારી ડોટર સુતી છે પલંગમાં, આ મારી નાની ડોટર છે, અને હું ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે કોઈના પણ આવો સંકટ આપે નહીં, કોઈને પણ આ દિવસ દેખાડે નહીં, કારણ કે આ બહુ અઘરી વસ્તુ છે। તમે લોકો કોઈ પણ આને એકદમ મજાક ના કરશો, મજાક ના સમજશો, અને એને બિલકુલ તમે એવું ના માનશો કે આ વસ્તુ સિરિયસ નથી, કારણ કે આ સિરિયસ બહુ છે।